ગુજરાત રાજ્યની અંદર અત્યારે મતદાન શરૂ થયાને એક કલાક થઈ ચૂક્યો છે ત્યારે અધિક મુખ્ય ચૂંટણી અધિકારી ડૉક્ટર કુલદીપ આર્યા દ્વારા જે છે તે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે જે રીતે વેબકાસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે તેનું મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. જો કે મુખ્ય ચૂંટણી અધિકારી પણ પી ભારતી ઉપસ્થિત રહ્યા હતા. જો કે અધિક મુખ્ય ચૂંટણી અધિકારી ડૉક્ટર કુલદીપ આર્યા સાથે વાત કરીશું. સર, યહાં પે જો વિઝિટ કિયા હો ગયા હુઆ હે, કિસ તરીકે વિઝિટ રહા થા ઓર કિસ તરીકે કી વ્યવસ્થા બનાઈ ગઈ હે? જી, ચૂંટણી પંચની સૂચના મુજબ 50% મતદાન મથકો ઉપર આપણે ફરજિયાત વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરવાની હતી. અત્યારે આપણા રાજ્યમાં લગભગ 50,000 જેટલા બૂથ પ્રમાણે અહીંયા 25,000 જેટલા બૂથો ઉપર વેબકાસ્ટિંગ કરવામાં આવી છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ખૂબ સારી વ્યવસ્થા છે. અહીંયા લગભગ 60 જેટલા લોકોની ટીમ મારી સાથે છે અને એનું સતત મોનિટરિંગ કરી રહી છે. આપને એના વિઝ્યુઅલ્સ બી આપને મળશે અને એમાં કોઈ પણ પ્રકારની ત્રુટિ એમાં દેખાતી હોય, માનો કે બહુ ગર્દી ત્યાં હોય અથવા તો માનો કે કેમેરાની જો ટેકનિકલ રીતે કોઈ એની જો ડાયરેક્શન વગેરે રોંગ થયેલી હોય તો એ તમામ અહીંયા અલર્ટ કરતા હોય છે અને કલાક કલાકની રિપોર્ટ પણ એ અમ લોકોને આપતા હોય છે. તરત જ કોઈ પણ ત્રુટિ દેખાતી હોય તો એ કન્સર્ન્ડ એઆરઓ, આરઓ, સેક્ટર ઓફિસર, ઇવન પોલિંગ ઓફિસરને વાત કરીને એ રેક્ટિફાઈ કરવામાં આવતી હોય છે. ખાસ કરીને રાજ્યમાં જે રીતે સંવેદન બૂથો જાહેર કરવામાં આવેલા છે અને અધિસંવેદન બૂથો પણ જાહેર કરવામાં આવે છે, ત્યાં આગળ વેબકાસ્ટિંગ કઈ રીતે કામગીરી કરશે? જી, જો સંવેદનશીલ બૂથ છે એ જિલ્લા લેવલે નક્કી કરતા હોય છે લોકો, લગભગ 1/3 જેટલા એટલા બૂથ હશે એમાં ફરજિયાત વેબકાસ્ટિંગ જ છે. જો સંવેદનશીલ બૂથો છે એમાં વધારાની જો પેરામિલિટરી ફોર્સ છે અથવા તો પોલીસ તૈનાતી હોય છે અને વેબકાસ્ટિંગ તો છે જ, એવા તમામ સંવેદનશીલ બૂથોની પણ વેબકાસ્ટિંગ અને વેબ સ્ટ્રીમિંગ અહીંયાથી થતી હોય છે અને એની કોઈ પણ ગેરરીતિની નોંધ પણ લેવામાં આવતી હોય છે. કેટલાક કર્મચારીઓ અહીંયા આગળ વેબકાસ્ટિંગનું નિહાળવા માટેનું રેકોર્ડિંગ અને મોનિટરિંગ રાખવા માટે ટીમો તૈનાત કરાઈ છે? લગભગ અહીંયા 60 લોકો છે જો કન્ટિન્યુઅસલી એસીવાઈઝ જોઈ રહ્યા છે અને એક એક સ્ક્રીન ઉપર વારાફરતી પોલિંગ સ્ટેશન ચેક કરતા હોય છે. એના ઉપર વધતા એના સુપરવાઇઝર છે અને ત્યાર પછી એજન્સીના માણસો પણ અહીં હાજર છે. એની સાથે સાથે દરેક જિલ્લા લેવલે પણ એક એક ડિસ્ટ્રિક્ટમાં કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે અને જિલ્લા લેવલે પણ કલેક્ટરશ્રીની નેજા હેઠળ ત્યાં બી દરેક એસી દીઠ 2-2 સ્ક્રીન રાખવામાં આવ્યા છે અને ત્યાં બી એના જો લોકો છે એને ઓબ્ઝર્વ કરતા હોય છે. આભાર કુલદીપ સર. તો જે રીતે આપ જોયું કે અધિક મુખ્ય ચૂંટણી અધિકારી ડૉક્ટર કુલદીપ આર્યા જણાવ્યું હતું કે વેબકાસ્ટિંગ માટે લગભગ 60 જેટલા કર્મચારીઓને જે તે જવાબદારી સોંપવામાં આવી છે અને આ ઉપરાંત તમામ બૂથ અને જિલ્લા દીઠ જે છે તે કંટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. એટલે કોઈપણ જગ્યાએ ક્ષતિ અથવા તો ક્યાંક તકલીફ જણાય તો તુરંત મુખ્ય ચૂંટણી પંચ દ્વારા જે છે તે કામગીરી હાથ ધરવામાં આવશે. કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર.